श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, हूँ छु अमित। स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मां। आजे आ वीडियो नी अंदर जानीशु मां जीवंतिका नु व्रत क्यारे छे, पूजन केवी रीते करवो अने खास ए दिवसे शू न करवो ते बधु आ वीडियो नी अंदर आपणे जानीशु। ते पहला मां जीवंतिका नु आपणे ध्यान धरी लईए। ओम श्री जीवंतिकाए नमः। जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबाओ आवनारी नई वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपों में शेयर करो। मां भगवती जीवंतिका नु व्रत अति पवित्र श्रावण मासना शुक्रवार ना दिवसे आवे छे। ए तमे प्रथम द्वितीय तृतीय के चतुर्थ शुक्रवारे करी शको छो। आ वर्षे 13/8/2021, 20/8/2021, 27/8/2021 અને 3/9/2021 એમ કુલ કરીને ચાર શુક્રવાર આવે છે અને આ ચાર શુક્રવારમાંથી કોઈ પણ શુક્રવારે તમે આ વ્રત કરી શકો છો અને તમને અનુકૂળતા હોય તો તમે ચારેય શુક્રવાર આ વ્રત કરી શકો છો। માં જીવંતિકાનું પૂજન કેવી રીતે કરવું? વ્રત કરનાર સુહાગણ સ્ત્રીએ શુક્રવાર સૂર્યોદય પહેલા જાગીને પ્રથમ સ્નાન આદિથી પવિત્ર થઈને માં જીવંતિકાની મૂર્તિ કે ફોટો પાટલા કે બાજટ ઉપર લાલ કલરનું વસ્ત્ર પાથરીને મૂકવો। ત્યારબાદ હાથમાં જળ લઈને સંકલ્પ કરવો, હે માં જીવંતિકા, હું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું વ્રત કરીશ। મારા ઉપર અમિત દ્રષ્ટિ કરજો, મારી વાળી લીલી રાખજો, મારા સંતાનોનું રક્ષણ કરજો અને તેમને સર્વ પ્રકારે સહાય કરજો। ત્યારબાદ કંકુ, અબીલ ગુલાલ, ચોખા, પુષ્પ, ધૂપ દીપથી માની પૂજા કરવી, માને નૈવેદ્ય અર્પણ કરવો, માને લાલ પુષ્પનો હાર પહેરાવો, નૈવેદ્યમાં ખાંડ કે સાકરનો કંસાર બનાવો, લાપસી બનાવી કે શીરો બનાવી શકાય છે, નૈવેદ્ય ધરાવી માની આરતી કરવી, આરતી એક દીવાથી અથવા 5 દીવેટથી કરવી, આરતી કર્યા પછી હૃદયપૂર્વક અપૂર્વ શ્રદ્ધાથી માની સ્તુતિ કરવી, જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માંગવી। સંતાનોની સહાય માટે માં જીવંતિકાનું વ્રત સ્ત્રીઓ જમણા હાથમાં ચોખા દાણા રાખી માને વિનંતી કરવી, હે માં જીવંતિકા, ત્રિભુવનમાં તારો જય જયકાર છે, તું મારા સંતાનોને દીર્ઘ આયુષ્ય આપજે, તેમની સર્વ સ્થળે સર્વ પ્રકારે રક્ષા કરજે। આ પ્રમાણે માની વિનંતી કરી ચોખાના દાણા પોતાના સંતાન પર નાખવા। સંતાન બહાર દેશ હોય કે પરદેશ હોય તો ચોખા દાણા ચારેય દિશામાં ઉડાવી દેવા। ત્યારબાદ પ્રણામ કરીને માં સામે ખોળો પાથરી અજ્ઞાનતા કારણે જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ દોષ લાગ્યો હોય તો માની ક્ષમા માંગવી। વ્રતમાં અજાણતા કોઈ ભૂલ થાય તો દરિયાબાઈ દિલથી જીવંતિકા માની અવશ્ય માફી આપે છે। નૈવેદ્યમાં જીવંતિકા માને લાપસી કંસાર ધરાવ્યો હોય તો માની પ્રસાદી ગણી માની મૂર્તિ કે ફોટા સામે બેસીને ફક્ત એકવાર આરોગો એટલે કે એકટાણું કરવું। આ વ્રતમાં ફળાહાર કરી શકાય છે, પરંતુ એકટાણું કરનાર સ્ત્રીએ ઘણું પુણ્ય પ્રાપ્ત કરે છે। આ વ્રત કરનારે રાત્રે જાગરણ કરવું, જીવંતિકા માનું મહાત્મ્યમ જાણવું, માની કથા વાંચવી સાંભળવી, પૂર્ણ ભક્તિભાવપૂર્વક માં જીવંતિકાના ગરબા ગાવા, માના ચાલીસાનો પાઠ કરવો, માની સ્તુતિ કરવી, માના ભજન ગાવા, કીર્તન કરવા, બીજું કઈ ન આવડે તો જીવંતિકા માના નામની માળા કરવી, શુદ્ધ ભાવે માનું નામ લેનારનો બેડો પાર થઈ જાય છે। માં ભગવતી જીવંતિકાના વ્રતમાં ખાસ સુધ્યાન રાખવું। આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો કે પીળા અલંકારો ધારણ કરવા નહીં। પીળા વસ્ત્રો એટલે સાડી, કુર્તી, ડ્રેસ, ઓઢણી કઈ ન હોવું જોઈએ। પીળા અલંકારો એટલે કાનમાં પહેરવામાં આવતી બુટ્ટી, ગળાનો સેટ, ચેઇન અથવા હાથ પર પહેરેલી વીટી, કોઈ પણ પીળા રંગનું અલંકાર ન હોવું જોઈએ। આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવા, વિધવા સ્ત્રીએ શ્વેત વસ્ત્ર ધારણ કરવા, વળી લીલા પીળા મંડપ નીચેથી પસાર ન થવું, વહેતું પાણી અને ચોખાનું પાણી ઓળંગવું નહીં। આ વ્રત કરનારે સત્ય વચન બોલવા, અસત્ય ભાખવું નહીં, પર નિંદા કરવી કે સાંભળવી નહીં, કોઈના કડવા વચન બોલે તો ગળી જવા પણ ક્રોધ ન કરવો, બ્રહ્મચર્યનું ખાસ પાલન કરવું, ઘરમાં કામ કરતા કરતા પણ મનની અંદર માં જીવંતિકાનું રટણ કરવું। મિત્રો,
હું જીવંતિકા માની પૂજન કરવા માટે તેમની પૌરાણિક કથા, ચાલીસા, આરતી, સ્તુતિ, થાળ બધાની વિડીયો હું મૂકવાનો છું। જો તમે સાંભળવા માટે ઈચ્છુક હોય તો ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી વિડીયો તમને સૌથી પહેલા મળી જાય। હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।